હવે વાત કરીશું ભાદરવી પૂનમના મેળા વિશે. ભાદરવી પૂનમના મેળાને પગલે હવે પોલીસે પૂરતી તૈયારી કરી છે. અંબાજીમાં બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ આ અંગે માહિતી આપી છે, જેમાં 30 જેટલા પાર્કિંગ સ્થળ નક્કી કરાયા છે. મંદિરે પણ 24 કલાક પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. છેલ્લા 4 દિવસમાં બંદોબસ્ત વધારવામાં આવશે. આરતી સમયે એક્સ્ટ્રા ફોર્સ પણ મુકાય છે. ભક્તોને મંદિરના એક જ ભાગમાં ભેગા ન થવા પણ એસપીએ અપીલ કરી છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓને લઈને આપણી સાથે એસપી બનાસકાંઠા અક્ષયરાજ સર છે. સર, સૌથી પહેલા તો એ જાણવું છે કે કેવી તૈયારીઓ કરવામાં આવી છે. હું તમામને જણાવવા માંગીશ કે આજે મેળાનો બીજો દિવસ છે અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ થઈ ગઈ છે અને હાલમાં બી બંદોબસ્તને લઈને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ નથી. હું આપણે જણાવું કે ટોટલ 9 સેક્ટર અને 22 ઝોનમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે. તમામે તમામ જગ્યા ઉપર પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના માણસો હાજર છે. આ સિવાય પોલીસે જે રીતે નક્કી કરેલું છે કે જગ્યા ખૂબ સાંકડી હોય, મતલબ કે એક હિલનો એરિયા છે, તો પોલીસે જે જે લોકોને પાસ આપેલા છે એ વ્હીકલોને જ અમે પાસ દેખાડી અને પ્રવેશ અપાવી રહ્યા છીએ. બાકીના જેટલા બી લોકો આવી રહ્યા છે એ તમામને અમે લોકોએ 30 જેટલા મોટા મોટા અમે લોકોએ જે પાર્કિંગ સ્થળ નક્કી કરેલા છે ત્યાં તમામ લોકોને પાર્કિંગ કરાવી અને ત્યારબાદ સરકારી તંત્ર દ્વારા જે ફ્રી ઓફ કોસ્ટની ફેરી સર્વિસ છે તેમાં બેસાડીને મંદિર ખાતે લેવામાં આવે છે. મંદિર ખાતે બી પોલીસે વ્યવસ્થાનો ખૂબ સારો ભાગ રાખ્યો છે. અહીંયા આવતા તમામ લોકો પોતાનો સામાન જે છે એ લોકરૂમમાં મૂકી દે છે અને ત્યારબાદ તમામનું ફ્રિસ્કિંગ ચેકિંગ થઈ અને તમામ લોકો ત્યારબાદ જે છે અહીંયા આવે છે. આ ઉપરાંત પોલીસે ખાસ ચેક કરવા માટે 10 જેટલી બીડીડીએસની ટીમ, 9 જેટલી ક્યુઆરટીની ટીમ અને 5 જેટલા ઇન્ટરસેપ્ટર વાહનો બી રાખેલા છે, જેથી કરીને લોકોની સેફટી અને સુરક્ષામાં ખૂબ સારો વધારો થઈ શકે. બિલકુલ, આવનારા દિવસોમાં જે ભક્તો છે એની સંખ્યા પણ વધવાની છે, તો એને લઈને બંદોબસ્તમાં વધારો કરવામાં આવશે અથવા કોઈ બીજી કોઈ ખાસ તકેદારી રાખવામાં? જે આપને જણાવવા માંગીશ કે હંમેશા જ્યારે લાસ્ટના 4-1 દિવસ હોય છે ત્યારે માય ભક્તોની સંખ્યામાં અને ખાસ કરીને જે પૂનમિયા સંઘો હોય છે કે જે મોટી સંખ્યામાં ચાલીને આવતા હોય છે એની સંખ્યાઓમાં અચાનક જ ખૂબ મોટો વધારો થતો હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જૂના અનુભવને ધ્યાનમાં રાખી અને જે સમય છે એટલે કે સવારમાં 5-7 સમય કે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે ખાસ કરીને આરતીનો લાભ લેવા માટે અને સાંજે જ્યારે મંદિર 5-7 બંધ હોય છે અને 7 વાગે જ્યારે આરતીનો સમય હોય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, આ બંને એટલા વ્હીકલ ઓછા લાવો. કારણ કે અમે જોવામાં આવી રહ્યું છે કે 1-2 વ્યક્તિઓ પણ ફોર વ્હીલર લઈને આવે છે, જેને કારણે થઈને પાર્કિંગ પ્લોટો તમામ 30 રાખવા છતાં ખૂબ મોટી સંખ્યામાં જે છે એ પેક થઈ જતા હોય છે. આ સિવાય હું લોકોને કહેવા માંગીશ કે જો આપ આપના સંઘની સાથે ટ્રેક્ટર સાથે આવી રહ્યા છો તો ખાસ ટ્રેક્ટરને બી ચેક કરો, કારણ કે ટ્રેક્ટર જે હોય છે તે માત્ર એક સામાન્ય નટ કે બોલ્ટ દ્વારા એ પોતાની ટ્રોલી સાથે જોડાયેલું હોય છે. અંબાજી તરફના રસ્તાઓ સ્ટીપ છે અને આડા અવડા વાંક ચૂકા વળાંકવાળા હોય છે, જેથી કહીને આપનો વ્હીકલની ક્લચ બ્રેક સારી હોવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો આ હતા અક્ષયરાજ સર, એસપી બનાસકાંઠા, જેમણે ગુજરાત ફર્સ્ટની સાથે વાત કરી અને આવનારા દિવસોમાં અંબાજી ખાતે કેવી તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે તેના વિશે આપણી સાથે વાત કરી. કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી.